અનુભવ કરીને જુઓ મારી તો જયારે નંબર વાત કહું છું કે આ વાત સાચી છે. ભગવાન બધા જુડી જશે, બધા જુડી જશે. એ દર્શન આપું અમારા સામાન્ય દર્શન જે ભણતા હતા અને અમે પુષ્કળ કઈ કમાય પછી એમના પર કામ આવ્યું, દાગીના બધા ડેરીને આપેલા. હવે એના પર કેસ થયો તો આટલા પૈસા ભરે તો તમને છોડી દઉં. જે ડેરીને કીધું કે તારા દાગીના લાવ ને, પછી હું દાગીના તો નહીં આપું, પછી મને જેલ થશે તો ભલે એમ કે જેલ થાય તો થાય, દાગીના નહીં લેવાનું. કોઈ સગાવાળા નહીં, મારી બીજી પણ ફરજ છે. તમારી ફરજ સાથે સાથે મારે પ્રભુ ભક્તિ કે ગુરુ ભક્તિ કે ગુરુ સ્મરણ કે ગુરુ મંત્ર ઘટન મારે કરવાની મારે છે કે નહીં. એટલા પૈસા લાવીને આમ કમાવાની થોડી, આપણે પૈસા લાવીએ તો એની કોઈ પૈસાનો આપણે વ્યવસ્થા કરી આપી, એ બધું થયું. પણ વચ્ચે શું છે, આ પૈસા ક્યાંથી મળે, કેવી રીતે આપણે કમાઈ, એટલે ભગવાનની કૃપા હતી તો આપણને આટલું મળે. ભગવાનની કૃપા છે તો આપણને મળે, નહીં તો ક્યાંથી મળે. આપણે વિચાર કરો એના કરતા એની પેલા ગરીબ કરતા આપણે હારા છે કે આપણે દાળ ચાવલ ખાતે હે. અરે ભાઈ, પણ તમે વિચાર તો કરો તેની પણ તમને ભગવાને જે આપ્યું છે એમાં મજામાં તમને તંદુરસ્ત બનાવ્યા છે. જેને આપ્યું છે તે તમને ધારી નથી રહેતી, ગાડીમાં ફરવું પડે. ગાડી તો શું કરવાના, શું કરવાના, મોટર તો શીખી ગયે, મોટર પડી માટે ખબર છે. ગાડીઓ કે જે લોકો ને ડાયાબિટીસ થયો હોય, આપણું જીવન નિર્મળ બના, કેવી રીતે નિર્મળ બને, નાઈ જોઈને સાબણ લગાવે નહીં, રામ નામ હતા સાબણ લગાવ, રામ નામ સાબણ લગાવ. અને તેનાથી તમારો આત્મા નિર્મળ કરો, શરીર નિર્મળ થાય કે નહીં એને મને જોવાની જરૂર નથી, પણ તમારો અંતર આત્માને ચોખ્ખો બનાવો. કેવા ગંગાના જળ જેવો કે એમાં બીજા કોઈ વિચારો પેદા ન થાય. આપણા હંમેશા સાત્વિક વિચારો પેદા થવાના, હંમેશા ઉઠ્યા સવારે ઉઠ્યા ત્યાંથી સાંજ સુધી આપણા વિચારોમાં કેટલું સાત્વિક, ગંદા વિચારો કરો નહીં, મારું તારું કરો નહીં, ખોરું મૂળું ઈચ્છો જ નહીં, એ બધું છોડીને શા માટે. એ કરનાર ભગવાન કરે, કોઈની શિક્ષા કરે ભગવાન કરશે, આપણે કોણ કરનારા, અને આપણે કરવાનું થાય છે. હું તો આપણે મુસીબતમાં મૂકી જઈએ ત્યારે કરતા પહેલેથી આપણું જીવન સાત્વિક બનાવી દો. અને તે સાત્વિક ચાલે એમ છે કે મનોઆત્મી નામ પ્રભુની ભક્તિથી, એની ઉપાસનાથી, આપણા શુદ્ધ આચરણ આપણી વાણીથી. આપણી વાણી પણ એવી ન હોવી જોઈએ કે બીજાને દુઃખ થાય, બીજાને કાંટા ભોગાય તો બોલવું નહીં મળે.
बिल्कुल आपने वाणी मां पाणी मधुर का यांचो काय के होगरा हमार कोई जाके दे जा मान मान जा कर होगरा मान मान जा कर कोई जाने कोई केवा वेतर फसी पड़े काटी ना आ मरे तो कमी मरे गुरुवार मरे अरे पण मरछे तो मैं होगा बोले अरे मुझे गुरु जो मरछे आ मन है ना कैप्टन मरे पण गुरुवार मरे अरे मरे हूं ना कैप्टन मरे ना हसो लेकिन गुरु का प्रेम है और तुम इधर आओ और तुमको जो हमको नहीं देगा तो क्या काम काय को लेके बात हवा लगाना चाहिए। हम सबकी आस्था का धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा की अखंड धुनी धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्व वंदनीय परम पूज्य श्री छोटे दादा का संकल्प प्राण हजारों लाखों श्रद्धालुओं का दुख दूर करने वाला प्रेम और भक्तों की अपार श्रद्धा का धाम वो है हमारा नवनाथ धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा समाधि मंदिर। धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्व वंदनीय परम पूज्य श्री छोटे दादा के प्रखर और प्रबल नेतृत्व के अंतर्गत ये भव्य मंदिर आकार ले रहा है। ब्रह्मलीन परम पूज्य सद्गुरु श्री साने दादा समाधि मंदिर निर्माण कार्य एक धार्मिक यज्ञ कार्य है जिसमें आहुति रूप में तन मन धन का समर्पण करके पुण्य प्राप्ति के अधिकारी बनिए और आत्मभाव से तेरा तुझको अर्पण की मानस वृत्ति से अपना सहयोग अवश्य दें। मन से देंगे तो भीख कहलाएगी, विश्वास से देंगे तो दान कहलाएगा, आत्मभाव से देंगे तो धर्म या कर्तव्य कहलाएगा। आपका दान माँ विमला अखूट अन्न क्षेत्र ट्रस्ट में करें। आपका दान मूल्य आर्टिकल 80G के तहत आयकर से राहत दायरे में आएगा। दान करने के लिए संपर्क करें 9726970692 और 9913719765।